નમસ્કાર મિત્રો કેમ છો મજામાં બધા મિત્રો આશા રાખીએ કે બધા મજામાં હશો અને સારી એવી બોર્ડની તૈયારી કરતા હશો મિત્રો હું હાર્દિક સર ફરીથી તમારી સમક્ષ ચેપ્ટર ત્રણ પ્રવાહ વિદ્યુત એનો એપિસોડ નંબર બે લઈને આવ્યો છું આપણે જે એમ સીક્યુ સિરીઝ ચાલે છે એનો આ બીજો એપિસોડ છે મિત્રો વધારે તમારો સમય નહીં લઉં બરાબર તમારી સામે વેલકમ સ્લાઇડ છે ખાસ મારે બે અગત્યની બાબત છે એ તમને અહીંયા નોંધ કરાવવાની છે એક તો અહીંયા જે તમને લોગો દેખાય છે વિઝન કોમ્પિટિટિવ વ્હાઇટ કલરનો જે આપણી બીજી યુટ્યુબ ચેનલ છે એ આપણે શરૂ કરેલી છે તમારા રિલેટિવમાં કે આજુબાજુમાં રહેતા કોઈ મિત્રો હોય બરાબર સગા સંબંધીઓ હોય અને એ જો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ગવર્મેન્ટ એક્ઝામની તો એમને આ ચેનલ છે એ ખાસ સજેસ્ટ કરજો એ સિવાય તમે પણ એમાં જોઈ શકો છો તમને પણ ભવિષ્યમાં એ કામ જ આવશે એટલે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેવી બરાબર મિત્રો બીજી એક વસ્તુ અહીંયા તમને પ્લે સ્ટોર છે એનો લોગો દેખાય છે તો પ્લે સ્ટોરમાં આપણી એપ્લિકેશન છે આ ચેનલનું જે નામ છે એ જ રીતે વિઝન ડિજિટલ એજ્યુકેશન આ નામની જ તમને એપ્લિકેશન મળશે આ જ આપણો લોગો જે ચેનલનો લોગો છે એની તમે ડાઉનલોડ કરશો એટલે એપ્લિકેશન મિત્રો મોક ટેસ્ટ માટેની છે તમને એમાં લગભગ આખા ઇન્ડિયા લેવલની તેરસો કરતાં વધારે એક્ઝામની મોક ટેસ્ટ મળી રહેશે તો એકવાર ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરી અને જોજો કે કેવી મોક ટેસ્ટ છે જી નીટની પણ એમાં અંદર અવેલેબલ છે એટલે એકવાર જોઈ લેવું અને પ્રેક્ટિસ કરવી બરાબર મિત્રો તો આપણે શરૂઆત કરીએ આપણી સામે જે એમસીક્યુ આવે છે એ કંઈક આ રીતે છે જે બરાબર સિગ્મા ઈ એ ખાલી જગ્યાનો નિયમ રજૂ કરે છે જ્યાં જે છે એ પ્રવાહ ઘનતા દર્શાવે સિગ્મા છે એ વાહકતા દર્શાવે અને ઈ છે વિદ્યુત ક્ષેત્ર દર્શાવે બરાબર તો તો આ ડાયરેક્ટ કન્સેપ્ટ આધારિત એમ શીખ્યું જ છે તમે વાંચેલું હોય ત્રીજું ચેપ્ટર થિયરીમાં તો તમને આખો આઈડિયા આવી જશે કેમકે ત્રીજા ચેપ્ટરમાં આ નિયમ આવે છે બરાબર કોનો નિયમ છે એ તમને આઈડિયા આવી ગયો હશે ઓહમનો નિયમ જ છે અને ઓહમનો નિયમ અધિશ સ્વરૂપે છે પ્રવાહ અધિશ છે પછી અવરોધ છે એ છે તો આ ઓહમનો નિયમ છે એ અધિશ સ્વરૂપે છે આના ઉપરથી મિત્રો આ નિયમ ધારવી શકાય છે બરાબર તમે તારવેલો જ છે એટલે હું અહીંયા એ તારવી નથી દેતો ક્લિયર ડાયરેક્ટ તમારે આના ઉપરથી સૂત્ર માર્કની થિયરી જ છે કે ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે તારવો એટલે આખો તારવતો નથી ક્લિયર તો જે છે એ જે બરાબર સિગ્મા ઈ છે જ્યાં જે છે એ ઘનતા છે જે સદીસ છે વિદ્યુત ક્ષેત્ર એ સદીશ છે એટલે આ છે એ ઓહમના અધિશ સ્વરૂપ ઉપરથી જ તારવેલું સ્વરૂપ છે જે બરાબર સીગમા ઈ એટલે એ ઓળખાય છે નો નિયમ ક્યાં સ્વરૂપે મિત્રો સદિશ સ્વરૂપે આ મગજમાં રાખું અહીંયા તો ડાયરેક્ટ પૂછ્યું છે પણ તમને પરીક્ષામાં એવું કહી શકે કે અધિશ સ્વરૂપ ક્યું ને સદિશ સ્વરૂપ કયું તો આ મગજમાં રાખવું આ અધિશ સ્વરૂપ છે નોર્મલ નિયમ જેને આપણે વીર કહી છે વી ઇક્વલ ટુ આયર અને બીજું છે જે બરાબર સિગ્મા ઇ એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે મિત્રો ડી આ આપણો રાઈટ આન્સર છે બરાબર અલગ માર્કરથી ટીક દો એટલે દેખાય તમને ક્લિયર આ આપણો રાઈટ આન્સર છે ડી ક્લિયર રેડી ચાલો આગળ વધીએ ત્યારબાદ આપણી સામે મિત્રો જે એમસીક્યુ છે એ કંઈક આ રીતે છે કે આપેલા વાહક તારને ખેંચીને તેની લંબાઈમાં બે ટકાનો વધારો કરવામાં આવે છે તો અવરોધમાં કેટલા ટકાનો વધારો થાય આ રીતના એમસીક્યુ મિત્રો ગુજરાત બોર્ડ નહી તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લઈ લ્યો જે ડબલ નીટ બધામાં આ રીતના તમને એમસીક્યુ જોવા મળશે તો આ રીતના એમસીક્યુ છે એ શોર્ટ ટ્રીકથી થઈ જાય એમાં તમારે બે વસ્તુ યાદ રાખવાની છે જો તમને આ વધારો છે એ નવ ટકા કે એથી ઓછો આપ્યો છે હું દસ ટકાની વાત નથી કરતો નવ ટકા કે એથી ઓછો આપ્યો છે તો ડાયરેક તમે ડબલ કરી શકો છો ડાયરેક્ટ શું કરી શકો છો ડબલ કે લંબાઈમાં બે ટકાનો વધારો હોય તો અવરોધમાં કેટલા ટકાનો વધારો થાય અહીંયા જો આ મૂલ્ય છે એ નવ કરતા ઓછું છે તો ડાયરેક્ટ આન્સર આવે બે ના ડબલ કેટલા થાય ચાર તો તમારો જવાબ છે થઈ જાય ક્લિયર પણ તમને એવું થશે સાહેબ દર વખતે થોડું કઈ અહીં નવ ટકા કે એથી ઓછું જ આપશે ક્યારેક નવ ટકા કરતા વધારે આપે તો તો એના માટે મિત્રો સાર્થક અંગ આપણે તમે જે અગિયારમાં ધોરણ માં વણા છો એટલે નવ ટકા કરતા વધારે જો હોય લંબાઈમાં વધારો કે ઘટાડો ફેરફાર ટૂંકમાં લંબાઈમાં છે એ નવ ટકા કરતાં વધારે હોય તો પછી તમે ડબલ નો કરી શકો હો નવ દુ ને અઢાર ટકા સુધી થશે પણ નવ પોઈન્ટ સમથિંગ આપવું હોય દસ આપવું હોય તો દસ ના વીસ ટકા નહીં થાય તો એના માટે કઈ રીત છે એના માટે ઓફિશિયલ રીત છે જે બેય માટે લાગુ પડે એક સૂત્ર જ તમારે યાદ રાખ લેવાનો કે અંતિમ અવરોધ એટલે કાર ફાઈનલ આપણે વાઇટથી લખીએ એટલે વાંધો ન આવે તમને

બે હોઈ શકે ફેરફાર છે કઈ રીતે હું તમને જો આ જ દાખલામાં કરાવું ક્લિયર આ જ આપણે સૂત્ર લઈ લઈ બે ટકા વાળું છે એનો જ આપણે ઉપયોગ કરીએ એટલે આ જ આન્સર આવશે ચાલો અહીંયા તમને એવું કીધું છે લંબાઈમાં બે ટકાનો વધારો થાય એનો મતલબ શું થાય એનો મતલબ એવો થાય કે નવી લંબાઈ હું લખું એલ ડેસ તો નવી લંબાઈ એલ ડેસ બરાબર શું થાય તો કે મૂળ લંબાઈ એલ શું છે વધારો વધારો એટલે પ્લસ જો તમને ઘટાડો કહે તો માઇનસ કરવાનું અહીંયા વધારો છે એટલે પ્લસ કેટલો વધારો બે ટકા તો મૂળ લંબાઈ આપણી એલ છે એના બે ટકા એટલે ગુણ્યા બે ભાગ્યા સો ક્લિયર હજી એકવાર સમજાવું નવી લંબાઈ કેટલી થાય તો કે મૂળ લંબાઈ એલ હતી એમાં તમે શું કર્યો વધારો વધારો એટલે પ્લસ કેટલો વધારો કર્યો બે ટકાનો તો મૂળ લંબાઈના ના બે ટકા જો ઘટાડો કહે તો અહીંયા માઇનસ આવશે ક્લિયર એટલે તમારે નવી લંબાઈ મેળવી લેવાની અહીંયા સાદુ રૂપ આપીએ તો એલ ડેસ બરાબર શું થશે આ કાઉન્સ છે વન પ્લસ જીરો પોઈન્ટ જીરો બે એટલે આથી જશે વન પોઈન્ટ જીરો બે ક્લિયર ઇન્ટુ એલ એટલે આ તમને નવી લંબાઈ મળી કે નવી લંબાઈ છે એ મૂળ લંબાઈ કરતા કેટલા ગણી છે વન પોઈન્ટ ઝીરો ટુ ગણી છે અત્યારે આ ડેટા પ્રમાણે એટલે પેલું કામ કરવાનું નવી લંબાઈ મેળવવાનું કેમ કે અહીંયા તમારે કિંમત ખાલી છે ને એન સ્ક્વેરની જ મૂકવાની છે એ કઈ રીતે મળે એની મેથડ તમને કરાવું છું ચાલો આ મળી ગયું તો હવે તમારે જોવાનું કા શું છે વન પોઈન્ટ ઝીરો ટુ આ વધારો આવ્યો તમારો ઘટાડાનો દાખલો હતો તો ઘટાડો તો આ તમારું થઈ ગયું એન શું થઈ ગયું એન યાદ રાખજો એ કિંમત અહીંયા મૂક દેવાની વન પોઈન્ટ ઝીરો ટુ બરાબર આમાં કેટલા ટકા તમને પૂછાય છે તો ટકા ફેરફાર પછી આપણે કરશું પેલા અહીંયા તમારા આ કિંમત મૂકી દેવાની લા થઈ ગયું આર ફાઇનલ બરાબર એ સ્કવેર આનો વર્ક કરી નાખવાનો વન પોઈન્ટ ઝીરો ટુ એનો સ્કવેર ઇન્ટુ આર આય આ સંબંધ આવ્યો તમારી પાસે ક્લિયર આનો વર્ક પછી છે તમે કેલ્સીમાં કરી શકો છો પોઈન્ટમાં આવે તો આપણે કરી દઈએ ચાલો અહીંયા કેલ્ક્યુલેટર લઈ લે અહીંયા છે વન પોઈન્ટ ઝીરો ટુ ગુણ્યા વન પોઈન્ટ ઝીરો ટુ બરાબર આવશે વન પોઈન્ટ ઝીરો ચાર એટલે અહીંયા આપણે લખી શકશું આર એફ બરાબર વન પોઈન્ટ ઝીરો ચાર ઝીરો ચાર આર આઈ પણ અહીંયા જુઓ તમારી પાસે જે જવાબ માગ્યો છે ને સંખ્યામાં નથી સંખ્યામાં નથી ક્લિયર શેમાં છે ટકામાં અને એ પાછો જુઓ ફેરફાર માંગ્યો તો ફેરફારનો મતલબ શું થાય આ તો તમને અંતિમ અવરોધ મળ્યો કે પ્રારંભિક કરતા વન પોઈન્ટ જીરો ચાર જીરો ચાર ગણો થશે ક્લિયર આવું આયુ કેટલા ગણો થાય એવો જવાબ તો તમને આવો ઓપ્શન આપે પણ અહીંયા ટકાવારી છે ને પાછો ફેરફાર છે તો એ ફેરફાર કઈ રીતે મેળવવાનો તો સિમ્પલ છે ફેરફાર તમે કઈ રીતે મેળવો અંતિમ માઇનસ પ્રારંભિક અને ટકાવારીમાં જોતા છેદમાં પાછું શું મૂકવાનું પ્રારંભિક અગિયારમાં ધોરણની રીત હતી તો અહીંયા આપણે ફેરફાર ગણીએ છીએ કરી નાખવાના એટલે તમારો ફેરફાર આવી જાય ચાલો અહીંયા આર ફાઇનલ કેટલા છે આર્યા તમે જોઈ લીધા અથવા પેલા આનું સાદુ રૂપ આપવું હોય તો એ થઈ જાય આનું સાદુ રૂપ થાય આર આ અપોન આરઆ માઇનસ આ થઈ જશે એક ગુણ્યા સો આવું લખી શકાય હવે અહીંથી તમે જો આર એફ પણ આરઆઈ કરો એટલે તમારી કિંમત આવી ગઈ કેટલી એક પોઈન્ટ ઝીરો ચાર અહીંયા સેટ જ છે જો હું અહીંયા લખું છું આ આરઆઈને છેદમાં લઈ લ્યો એ તમારા ઉપર જો પછી તમે કિંમત મૂકીને રૂપ આપો અહીંયા હું ટૂંકમાં બતાવું છું આ આરઆઈને છેદમાં લઈ લ્યો એટલે આ થઈ ગયું વન પોઈન્ટ ઝીરો ચાર જીરો ચાર માઇનસ એક અને આને ગુણ્યા સો તો જો આમાંથી તમે બાદ કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે વન પોઈન્ટ ઝીરો ચાર ઝીરો ચાર માઇનસ એક કરશું એટલે વધશે કેટલા આના બરાબર વધશે ઝીરો પોઈન્ટ ચારસો ચાર એના ગુણા સો કરશો એટલે આવું આવશે ચાર પોઈન્ટ ઝીરો ચાર આ તમારો વધારો આવ્યો ટકા એટલે લગભગ કેટલા ટકા થાય ચાર ટકા થાય બરાબર તો આ કોમન રીત છે નવ કરતાં નાનું હોય તો એ વલે નવથી મોટું હોય તો એ વલે પેલું કામ શું કરવાનું આ સૂત્ર લખ નાખવાનું એમાં એ સ્કવેર કઈ રીતે મેળવવાના લંબાઈ ઉપરથી વધારો ઘટાડો કીધો છે જો જવાબમાં આવે આવે અને પછી પ્રમાણ ગોટ લેવાનું બાકી નાનું અથવા નવ ટકા હોય ને તો ડાયરેક્ટ ડબલ કરી નવ દુ અઢાર પણ દસ માં વીસ નો આવે ચેક કરજો મૂકીને ક્લિયર તો આ ટૂંકી રીત છે અહીંયા બે ટકા છે જે નવ ટકાથી ઓછું છે તો ડાયરેક્ટ આ ગણવાની જરૂર નથી ડાયરેક્ટ તમે ચાર ટકા મૂકી શકો જો નવ ટકા કરતા વધારે હોય તો પછી તમારે આ રીતમાં જવાનું ક્લિયર તો આ શીખી લેજો ઘણી વખત આ એમ સી પૂછાય છે મેં તમને રીતે કરાવી દીધી બરાબર યાદ રાખી લેવાય કે નવ ટકા કરતા ઓછું હોય નવ ટકા કે ના કરતા ઓછું તો ડબલ કરી દેવાનું ડાયરેક્ટ ક્લિયર વધારો હોય તો વધારો થાય ઘટાડો હોય તો ઘટાડો થાય ચાલો આગળ વધીએ ત્યારબાદ આપણી સામે આવે છે ટેક્સ્ટબુકમાં જે તમારી પાસે દાખલો છે ઉદાહરણનો એવો જ દાખલો છે પણ આમાં થોડાક ડેટા છે એ માઇનર ચેન્જ છે એટલે એ રીત એ પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને તો બરફનું તાપમાન છે ને આપણે સંદર્ભ તાપમાન લઈ લઈ ટી જીરો તો ટી જીરો બરાબર કેટલા થશે જીરો ડિગ્રી સેલ્સિયસ આ બરફનું તાપમાન થઈ ગયું ત્યારબાદ બરફના તાપમાને જે અવરોધ આપ્યો છે એને સંદર્ભ અવરોધ કહી દે આર છે ડેટા લખી દીધો તમે સંદર્ભ તાપમાનનો ત્યારબાદ વરાણના તાપમાને એટલે કે આ પ્લેટિનમ તાર છે એનો વરાણના તાપમાને તો વરાણનું તાપમાન કહી દે ટી વન જે કેટલું હશે સો ડિગ્રી સેલ્સિયસ ત્યારે જે અવરોધ છે એને કહી દે આર વન પાંચ પોઈન્ટ

પાંચ પોઈન્ટ છેતાલીસ ઓહ તો તાપમાન સાથે જે સંદર્ભ છે એ સૂત્ર અહીંયા તમે યુઝ કરો બે કિસ્સા માટે આ કિસ્સો એક થઈ જશે આ કિસ્સો બે થઈ જશે ક્લિયર આ તમારું પ્રમાણિક તાપમાન જે બે માં તમારે લેવાનું થશે તો સૂત્ર શું છે સૂત્ર આવું છે આવું તમારું સૂત્ર છે એમાં આર જીરો ટી જીરો છે એ પ્રમાણિત થાય પ્રમાણિત અવરોધ ને પ્રમાણિત તાપમાન બાકી તમારે તમારી રીતે મૂકવાના તો આ સૂત્ર છે એમાં આપણે કિંમત મૂકીએ કિસ્સો એક લઈ લે પેલા પેલો કિસ્સો છે એ જો આવડો આ વરાળ વાળો તો એના માટે આ સૂત્ર લખીએ વરાળ માટે વરાળ માટે ક્લિયર હું તો આ તમને બધું લખું છું અત્યારે અહીંયા એમસીક્યુ માં તો પછી તમે ટૂંકમાં પતાવો તોય ચાલે તો એના માટે લખીએ તો અહીંયા ટી આવશે ટી વન એટલે અહીંયા આવશે આર ટી વન ઇક્વલ ટુ આર ઝીરો એટલે પ્રમાણિત તાપમાન જે છે એ વન પ્લસ આલ્ફા ટી ટી એટલે ક્યુ તાપમાન ટી વન માઇનસ ટી જીરો એટલે પ્રમાણિત તાપમાન આ રીતે લખાય ક્લિયર કિંમત મૂકી દો ચાલો અહીંયા આર ટી વન કેટલા છે પાંચ પોઈન્ટ ત્રેવીસ આર ઝીરો કેટલા છે પાંચ વન પ્લસ આલ્ફા આપ્યો નથી એમને એમ રાખ દો ટી વન કેટલા છે સો અને ટી જીરો કેટલા છે તો કે જીરો આનું તમે સાદુ રૂપ આપશો ને એટલે અહીંથી તમને આલ્ફાની કિંમત મળે અને તમારે બીજા કિસ્સા મૂકવાની થાય એક સોલ્યુશન આમ થાય અથવા બેમાંથી આ પહેલા કિસ્સામાંથી આલ્ફાને કરતાં બનાવો બીજા કિસ્સામાંથી આલ્ફાન કરતાં બનાવો ને બેને શું કરો સરખાવી દો તોય હાલે કેમ કે જો આ કિસ્સામાં પ્લેટિનમ એક ના એક છે એટલે એનો આલ્ફા ન બદલાય કોઈથી તાપમાન ગુણા ક્લિયર તો અહીંયા સાદુ રૂપ આપીએ તો આવું થશે પાંચ પોઈન્ટ ત્રેવીસ ભાગ્યા પાંચ ક્લિયર આ એક પ્લસથી આમ આવી જાય અને અહીં આવશે સો આલ્ફા તો અહીંથી તમને આલ્ફાનું સૂત્ર મળશે પાંચ પોઈન્ટ પાંચ માઇનસ એક આના સો આ પેલા કિસ્સામાંથી તમને આલ્ફા મેળો ચાલો આજ રીતે બીજો કિસ્સો યુઝ કરો વોટ બાથનો બરાબર હોટ બાથ માટે એમાંય તમને આલ્ફાનું આવું સૂત્ર મળશે હવે હું ડાયરેક્ટ લખું છું તમારી સામે આ સૂત્ર છે આખું નથી લખતો આમાં સીધી કિંમત મૂકતો જાવ ચાલો હોટ બાદ માટે અહીંયા આવશે આર ટી ટુ અહીંયા શું આવશે આર ટી ટુ જે આપણે મેળવવાનું છે બરાબર અહીંયા આર ટી ટુ નહીં ટી ટુ તો આપણે આપ્યું છે આર આર ટુ આપ્યું છે બરાબર એ કેટલું છે પાંચ પોઈન્ટ છેતાલીસ હાલો ડાયરેક્ટ લખી દો હો રેડી અહીંયા ઓટ બાદ માટે આપણે ઉપયોગ કરીએ છીએ એટલે અહીંયા આર ટી ની જગ્યા આવશે આ જેમ અહીંયા કેમ આરટી વન હતું તો અહીંયા આવશે પાંચ પોઈન્ટ છેતાલીસ અહીંયા આવશે પાંચ પોઈન્ટ છેતાલીસ બરાબર ચાલો આર જીરો ઝીરો તો બે કિસ્સા માટે સમાન જ છે કેટલું પાંચ કાઉસમાં વન પ્લસ આલ્ફા નથી એટલે એમને એમ રાખો પેલા કિસ્સાની જેમ અહીંયા આવશે ટી ટુ બીજા કિસ્સા માટે જે આપણે મેળવવાનું છે માઇનસ ટી જીરો તો એ જીરો છે જે પહેલા કિસ્સામાં જીરો હતું બસ આનું સાદુ રૂપ આપો પાંચ પોઈન્ટ છેતાલીસ ભાગ્યા પાંચ માઇનસ વન આ પ્લસ વાળો ઇક્વલ ટુ અહીંયા આવશે આલ્ફા ટી ટુ બસ આની જેમ કરતાં બનાવો આલ્ફાનું કરતાં બનાવું તો શું થાય આ થઈ જશે પાંચ પોઈન્ટ છેતાલીસ ભાગ્યા પાંચ માઇનસ વન આખો કાઉસ કરી દઈ છેદમાં તો આ બીજા કિસ્સામાંથી આલ્ફા મળ્યો બસ આનું તમે સોલ્યુશન કરો ક્લિયર આ બીનું તમે સોલ્યુશન કરશો એટલે તમને મળી જશે જો હું અહીંયા કરું છું સોલ્યુશન જોજો આ બીને સરખાવી દો ચાલો આ બીને સરખાવશો એટલે આ બે પદ સામે સામે આવશે આનું આપણે સાદુ રૂપ દઈ દઈએ કેલ્શિયમમાં ક્લિયર આ પદ છે પાંચ પોઈન્ટ ત્રેવીસ ભાગ્યા પાંચ એક પોઈન્ટ ઝીરો છેતાલીસ એમાંથી આપણે બાદ કરી દઈએ કેટલા એક એવું જીરો જીરો પોઈન્ટ છેતાલીસ એના ભાગ્યા કેટલા છે સો આને ભાગ્યા સો કેટલું એવું જીરો પોઈન્ટ ત્રિપલ જીરો છેતાલીસ એટલે આ બે આલ્ફાને સરખાવો તો આનું જમણા પટનું સાદુરૂપ આવશે જીરો પોઈન્ટ ત્રિપલ જીરો છેતાલીસ ઇક્વલ ટુ ચાલો આનું શું સાદુ રૂપ આપે આનું સાદુ રૂપ આપો તો આનું રૂપ જો છેદમાં ટીટુ તો એની કિંમત નથી આપણે મેળવવાની એમના એમ ઉપરનું રૂપ દઈ દે આપણે પાંચ પોઈન્ટ એક પોઈન્ટ જીરો બાણું એમાંથી આપણે એક બાદ કરીએ એટલે જીરો પોઈન્ટ જીરો બાણું એટલે આનું આવશે જીરો જીરો બાણું રેડી ચાલ અહીંથી ટી ટુને કરતા બનાવી દો ટી ટુ કરતા બને તો શું થાય જીરો પોઈન્ટ જીરો બાણું છે કોનો કોનો છે ભાગાકાર પોઈન્ટ જીરો બાણું ભાગ્યા પોઈન્ટ ત્રિપલ જીરો છેતાલીસ એટલે આન્સર તમારો આવે છે બસો ડિગ્રી સેલ્સિયસ એકમ માં ધ્યાન રાખજો બરાબર કેમ કે તાપમાન તમને જો અહીંયા આપ્યા છે લીધા છે સેલ્સિયસમાં ક્લિયર જો કેલવીનમાં લીધા હોત તો અહીંયા જવાબ કેલ્વીનમાં આવે પણ અહીંયા તાપમાન આપણે બે લીધા છે જે બરફનું અને વરાળનું એ સેલ્સિયસમાં માં એટલે આન્સર આવશે બસો ડિગ્રી સેલ્સિયસ ક્લિયર ચાલો ડી આન્સર આવશે બસો ડિગ્રી નહીં ડી નહીં સોરી એ તો છે આપણે લેવાનું છે સેલ્શિયસ ક્લિયર ડી નહીં આવે એટલે કાઢી દઈ આન્સર આવશે બી એટલે ખાસ જોજો પરીક્ષામાં ભૂલ ન થાય ચાલો બસો ડિગ્રી સેલ્સિયસ રેડી આ તમારી રીત છે જે તમે દાખલો ગણો ઓફિશિયલ રીત છે પછી આ બધું એમસીક્યુ ગણતા ન કરવાનું તમને ડાયરેક્ટ જ આવડે ક્લિયર ડાયરેક્ટ તમારે મૂકી દેવાનું રેડી ચાલો આગળ વધીએ ત્યારબાદ છે બે અવરોધને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ પાંચ ઓમ મળે છે ચાલો બે અવરોધનું આપણે શ્રેણી જોડાણ કરવાનું છે ક્યુ જોડાણ શ્રેણી તો અવરોધનું શ્રેણી જોડાણ કરીએ તો પેલો અવરોધ લઈ લઈએ લઈ લઈ આર ટુ બેયનો સીધો સરવાળો થાય અવરોધના શ્રેણી જોડાણ અને તમને કેટલું છે રેડી અને સમાંતરમાં જોડીએ તો એનો સમતુલ્ય અવરોધ આપ્યો છે એક પોઈન્ટ બે તો સમાંતરનું સૂત્ર શું થાય બે અવરોધ સમાંતરમાં હોય તો ડાયરેક્ટ વાપરી શકાય ઉપર બે ગુણાકાર નીચે સરવાળો બાકી બે કરતા વધારે હોય તો વનઅન આર નેટ એટલે કે આર પરિણામ બરાબર અને એનું પરિણામ સમતુલ્ય આપ્યું છે એક પોઈન્ટ બે તો આ બે અવરોધ ક્યાં હોઈ શકે તમને એ જોડી આપી છે કે આરવન આર ટુ શું હોઈ શકે તો બસ તમારે આ બે નું સોલ્યુશન કરવાનું છે બે સમીકરણ છે બે ચલ છે ગણિત આવી ગયું બે ચલ છે બે સમીકરણ તો આનું સોલ્યુશન કરવું હોય તો આપણે કઈ રીતે કિંમત આમાં આ સમીકરણ સમીકરણ એટલે શું થાય જગ્યાએ લખીશ પાંચ બરાબર એક પોઈન્ટ બે તો અહીંથી તમને જો આર વન આર ટુ ની કિંમત મળી જશે એક પોઈન્ટ બે ગુણ્યા પાંચ એટલે બાર પચાસ સાઠ એક પોઈન્ટ કાપું તો છ ક્લિયર અવરોધ છે એટલે એકમ તો ઓમ આવશે અહીંથી આર વન આર ટુ ની તમને કિંમત મળી ગઈ છ રેડી હવે આમાંથી શું કરવાનું કોઈ પણ એકને કરતા બનાવી તમે અહીંયા મૂકી શકો છો પેલા સમીકરણમાં બરાબર આની કિંમત તમે બીજામાં મૂકી હવે શું કરવાનું આ જે છે છ ઓહમ એમાંથી કોઈ પણ એકને કરતા બનાવી લો ધારો કે આપણે કરતા બનાવી લઈ આર ને અહીંયા લખું છું જો આર વન બરાબર લખવું હોય તો કેટલા થશે તો છ ના આર ટુ આવું થાય બસ આ કિંમત છે ને પેલા સમીકરણમાં આપણે ગોતવાનો છે પાછું હતું એની આવશે બરાબર ગમે એકને કરતા બનાવી દીધું આર ની જગ્યાએ આપણે મૂકી દીધું સિક્સ અપોન આર પ્લસ આર ટુ બરાબર પાંચ સાદુ રૂપ આપો આર ને અહીંયા ગુણી નાખો સિક્સ પ્લસ આર ટુ સ્કવેર છેદમાં આર ટુ બરાબર પાંચ આર ટુ સામે મોકલો એટલે દ્રિઘાત બની જશે જો ફાઈવ આર ટુ તો બે ઘાત વાળું આવ્યું ગોઠવી દો આ પેલું પદ આને આમ લઈ લ્યો આ સ્કવેર વાળું આ એક ઘાત વાળું આ બાજુ આવે તો માઇનસ થાય પ્લસ છ બરાબર જીરો દ્રિઘાત સમીકરણ પડી બની ગયું ભાગ પાન નાખો બે બીજ મળશે તમારી કિંમત આવશે અવરોધની તો આના ભાગ કઈ રીતે પડશે આ છ છે બરાબર તો અહીંયા ત્રણ દુ ટુ માઇનસ ટુ આર ટુ ત્રણ દુ ને છ ત્રણ ને બે પાંચ કોમન કાઢશો તો શું વધશે આમાંથી આર ટુ કોમન નીકળે બરાબર શું નીકળશે આર ટુ તો આર ટુ કોમન નીકળશે તો કેટલા વધશે આર ટુ માઇનસ થ્રી ક્લિયર એક છે આર ટુ માઇનસ થ્રી આર ટુ કોમન કાઢો એટલે આર ટુ માઇનસ થ્રી આમાંથી કોમન શું કાઢશો પ્લસ માઇનસ તમે પદ સેટ કરી લ્યો એટલે તમે આમાંથી કોમન નીકળશે હાલ માઇનસ ત્રણ હું કાઢું હા બે નીકળશે ત્રણ શું નીકળશે ત્રણ તો પેલા છે નહીં અહીંથી બે કાઢી લો કોમન ચાલો બે કોમન કાઢી લ્યો બે કોમન નીકળી ગયા માઇનસ બે તમે કાઢ્યા છે યાદ રાખજો કેટલા માઇનસ બે તો અહીંયા આપત થઈ જશે પ્લસ આર ટુ થી કહી શકાય બે ને મૂલ્ય મેળવું આના ઉપરથી તો એક આવું લખી શકાય આર ટુ માઇનસ થ્રી બરાબર એટલે આર ટુ બરાબર એક તમને કિંમત આવી મળે અથવા બીજા બીજ ઉપરથી શું મળે આર ટુ માઇનસ ટુ બરાબર ઝીરો આર ટુ બરાબર બે એનો મતલબ આ જોડી હોવી જોઈએ જો ઓહમ હશે ક્લિયર તો આરવન બે ઓહમ હોય જો આર ટુ બે ઓહમ હોય તો આર વન ત્રણ ઓહમ હોય ક્લિયર એટલે જોડી આવી આવશે ત્રણ અને બે આમાં જુઓ ચેક કરો જે તમારો સી આન્સર છે આમાં સૂત્ર જે હતા શ્રેણી સમાંતરના એના આધારે તમારો આન્સર છે બીજું કાંઈ નવીન નથી બે ઓહમ ને ત્રણ ઓહમ ક્લિયર ચાલો આગળ વધીએ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પાંચ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ ની માઇનસ અગિયાર ઘાત મીટર ત્રીજિયાની વર્તુળાકાર કક્ષામાં એટલે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા આર કહી દઈએ આપણે પાંચ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ ની માઇનસ અગિયાર ઘાત

પાકની ની જેમ આ તમને કીધું જ પરમાણુમાં ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર ગતિ કરે તો કરે તો ગતિ જ છે એટલે પ્રવાહ રચાય તો પ્રવાહ ગોતું હોય તો પ્રવાહનું બેઝિક સૂત્ર શું ક્યુ બાય ટી આના પરથી બસ હવે આમાં તમારે છે વિચારવાનું છે ક્યુ ક્યુ એટલે કાંઈ કોણ ગતિ કરે છે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે એક ઇલેક્ટ્રોન હોય તો ક્યુ બરાબર તમે એની મૂકો અહીંયા એની અપોન ટી હાલો ટી એટલે શું તો કે વર્તુળાકાર ગતિ થાય છે વર્તુળાકાર ગતિ થતી હોય તો એમાં શું લઈ લેવાનું એક ભ્રમણ છે એનો સમય લઈ લેવાનો ક્લિયર વર્તુળાકાર ગતિમાં એક બિંદુ એથી ચાલુ કરે અને પાછો અહીંયા ભોગે એને કહેવાય એક ભ્રમણ એક ભ્રમણનો સમય હોય એને કહેવાય આવર્તકાળ એટલે આવર્તકાળ ટી કેપિટલથી મૂકી દો ક્લિયર આગળ વધો ચાલો એન એટલે સંખ્યા છે તો અહીંયા તો હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન એક જ હોય ઈની તમે કિંમત જાણતા હોય એટલે ઈ એમના છેદમાં ટી તો અહીંયા સૂત્ર આવ્યું આઈ ઇક્વલ ટુ ઈ અપોન ટી ઈ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જે આપણે જાણીએ છીએ એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાતકુલબ ટી એટલે આવર્તકાળ અહીંયા તમને સીધો ક્યાંય રકમમાં આવર્તકાળ આપ્યો નથી તો એ આપણે મેળવી લેવાનું અથવા એનું સૂત્ર મૂકવાનું તો મળી જાય ભાઈ આવર્તકાળ છે શું સમય જ છે તો વેગ બરાબર શું થાય અંતર છે જ સમય બરાબર વેગને હું કહી દઉં વી જે તમને રકમમાં છે અંતર તો તમે જે સમય મૂકો છો એ આવર્તકાળ મૂકો છો એટલે કે એક ભ્રમણનો સમય મૂકો છો તો અંતરે ક્યુ લેવાનું એક ભ્રમણમાં માં કાપેલું અંતર તો વર્તુળમાં તમે એક ભ્રમણ કરો તો કેટલું અંતર કપાય પરીખ જેટલું તો અહીંયા અંતર આવશે ટુપાય આર બસ અહીંથી ટી ની કિંમત છે અહીંયા મૂકવાની છે કરતા બનાવો એટલે એટલે મેં આ સૂત્ર સાબિત કર્યું બાકી જ્યારે પણ આ રીતે વર્તુળકાર વર્તુળાકાર ગતિથી પ્રવાહ રચાતો હોય ને તો ડાયરેક આ સૂત્ર યાદ રાખ લેવાય એમસીક્યુ માટે ઈ વી અપોન ટુ પાય આર રેડી વર્તુળાકાર ગતિથી પ્રવાહ રચાતો હોય તો આ સૂત્ર જ છે જે આના ઉપરથી જ આવે આ પહેલી વાર હતું એટલે મેં સાબિત કર્યું કેમ કે હું ડાયરેક્ટ સૂત્ર કહેત તો ઘણા વિદ્યાર્થીઓને સમજવામાં તકલીફ પડે ક્યાંથી એવું આ રીતે આવે તો વર્તુળાકાર ગતિ હોય ને ત્યારે ડાયરેક્ટ તમારે આ સૂત્ર જ ઉપયોગમાં લેવા બરાબર હવે આમાં કિંમત મૂકી દો જો ઈ કેટલું હોય એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની ઓગણીસ એટલે આ સૂત્ર યાદ રાખ લેજો વી કેટલું છે બે પોઈન્ટ બે ગુણ્યા દસ ની છુટાવી ત્રણસો ચૌદ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ ની માઇનસ અગિયાર ઘાત બસ આનું કેલ્સીમાં સાદુ રૂપ આપી દે આપણે એટલે આપણો આન્સર આવી જશે ચાલો અહિયાં છે ઉપર એક પોઈન્ટ છ એને ગુણ્યા બે પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ બાવન એટલે અંશમાં ત્રણ પોઈન્ટ બાવન આવ્યા નીચે છે છ પોઈન્ટ અઠ્યાવીસ ગુણ્યા પાંચ પોઈન્ટ ત્રણ તેત્રીસ પોઈન્ટ બસો ચોર્યાસી ઉપર હતા ત્રણ પોઈન્ટ બાવન અંશમાં નીચે ભાગ્યા તેત્રીસ પોઈન્ટ બસો ચોર્યાસી એટલે આન્સર આવ્યો પોઈન્ટ દસ સત્તાવન પોઈન્ટ દસ સત્તાવન ચાલો ઘાતનું સાદુ રૂપ આપો આ માઇનસ અગિયાર જે ઉપર આવે તો પ્લસ અગિયાર થઈ જાય માઇનસની પ્લસ ઘાત થાય અગિયાર ને છ સત્તર માઇનસ ઓગણીસ પ્લસ સત્તર એટલે વધશે કેટલી દસ ની માઇનસ બે તો જોવાનું આવો આન્સર છે જો અત્યારે તો ક્યાં આવો જોવા મળતો નથી ઘાતવાળો એનો મતલબ ઘાત થી દૂર કરી દો બરાબર અથવા એક પોઈન્ટ આમ ખસેડી દો જો આને એક પોઈન્ટ ઝીરો સેવન કરો ટૂંકમાં પોઈન્ટ દસ સત્તાવન હતું એટલે કે નાની સંખ્યા હતી એમાં જ મેં મોટી કરી જો પોઈન્ટ વન ઝીરોમાંથી વન પોઈન્ટ ઝીરો ફાઈવ સેવન કર્યું તો નાનીમાંથી મોટી કરો તો ઘાત છે મોટીમાં કેવી થાય નાની થાય આટલો તમારો આન્સર આવે તો જો આ દસની માઇનસ ત્રણને તો મિલી કહેવાય આપણે જાણીએ છીએ તો ફાઇનલ આન્સર આવશે એક પોઈન્ટ ઝીરો સત્તાવન મિલી એમ્પિયર હાલો એનો નજીકનો आंसर लियो आलो मिली वाला बे छे जो आ रिया ने मा आ रियो 1.06 सार्थक અંક લગાવો એટલે આગળનો એક અંક વધી જાય એટલે બી આન્સર તમારો ફાઈનલ છે ક્લિયર તો અત્યારે તો આયા મે ગણ્યું છે આટલું બધું તમારે ગણવાનું નથી મે કીધું એમ વર્તુળાકાર ગતિ થી પ્રવાહ રચાતો હોય ત્યારે આ સૂત્ર યાદ રાખી લેવું તમને આર ને વી ની બધું આપ્યું હોય તો ડાયરેક્ટ તમે યુઝ કરી શકો ચાલો આગળ વધીએ ત્યારબાદ છે આપણી પાસે થિયરિટિકલ એમસીક્યુ છે જેમાં છે કાંઈ નહીં પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવતા હોય કે નિયમનું આ સૂત્ર છે ઇક્વલ ટુ આપણે કરતા બનાવ્યો છે બાય આઈ આ મુજબ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વધે જ એટલે તમને એવું કહેવામાં આવે છે કે પ્રવાહ વધે જ આયમાં વધારો થાય છે બરાબર ઉપર એરો કરવો એટલે સમજી તય વધે તો વાહકના અવરોધમાં શું ફેરફાર થાય એ પૂછ્યું છે અવરોધ હોય એટલો ને એટલો રિયે વધે કે ઘટે તો જો મોટા ભાગના સૂત્ર મિત્રો શું કરશે થોડાક જો કન્સેપ્ટ વીક હશે તો સૂત્ર મૂકશે આર ઇક્વલ ટુ વી આપવા તમને આપ્યું છે હવે એવું કહેશે કે વી નો તો કાંઈ અહીંયા ઉલ્લેખ નથી માત્ર આપણે એવું કીધું છે કે આ વધારો તો શું થાય આર ઘટે એટલે ટીક કરીને શું આવશે ઘટે જ પણ ખોટું છે ઓ અહીંયા તમને આ ભૂલ કરાવવા જાય છે કેમ કે તમે ઓહમનો નિયમ ભણ્યા તો એમાં આવે છે અવરોધ છે ને કોઈ દિવસ વોલ્ટેજ કે પ્રવાહ ઉપર આધાર રાખે નહીં આ જવાબ ખોટો છે તમારો કે તમે વધારો તો હાર ઘટે ઘટે છે કોઈ ટીક કરી ન આવતા આવું ન હોય આ રોંગ છે સાચું શું છે સાચું આવું છે કે ઓહમના નિયમમાં વી ચલે છે આય હોય ક્લિયર આવો તમારો નિયમ છે કે બે છેડા વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાં તફાવત પ્રવાહના સમપ્રમાણમાં હોય તો એનો મતલબ એવો જો તમે આય વધારો ધારો કે આ છે હું બે ગણો કરું આઈ માંથી કેટલો કરું ટુ આય તો સમ પ્રમાણ હોવાથી સામે વોલ્ટેજ બે ગણા થાય વિના કેટલા થાય ટુ વી તો પ્રવાહ જેટલો વધારો એટલો જ સામે શું થાય વોલ્ટેજ વધે તો આ સૂત્ર મુજબ આર ઇક્વલ ટુ વી અપોનાય મેં અહીંયા તમને ઉદાહરણ આપ્યું કે પ્રવાહ છે એ વધારીને તમે બે ગણો કરો તો આઈ માંથી ટુ આઈ થાય બરાબર વોલ્ટેજ એ સામે કેટલા થાય સમ્રમાણ છે એટલે બે ગણા તો ટુ તો વહી ગયા પાછું હતું એની સૂત્ર આવી ગયું આનો મતલબ શું આનો મતલબ એવો કે અવરોધ છે એ વી અને આઈ ઉપર આધારિત નથી કેમ કે એ બે સંપ્રમણમાં છે એક જેટલું વધશે એટલું બીજું વધશે એક જેટલું ઘટશે એટલું બીજું ઘટશે તો આર છે એ વી અને આઈ ઉપર આધાર ન રાખે તમે ગમે એટલે એને બદલી દો આઈ છે ને એ વાહકના પરિમાણ ઉપર આધાર રાખે લંબાઈ છે છેત્રફળ છે એમાં ફેરફાર કરો ને તો આર બદલે કોઈ દિવસ આવું તમને કીએ ઓમના નિયમમાં કે વોલ્ટેજ વધે છે પ્રવાહ વધે છે આટલા ગણો થાય છે આટલા ભાગનો થાય છે તો યાદ રાખજો એનાથી અવરોધમાં કોઈ ફેર નથી પડતો તમારા સામે જો એક એક્ઝામ્પલ આપીને મેં કરાવી દીધું એટલે અહીંયા આન્સર શું રહેશે પેલાય વી બાય આઈ જ હતું વધારો કર્યા પછી શું એ વી બાય એટલે કેવો રીએ અચળ રીએ પ્રવાહ વોલ્ટેજ ની કોઈ અસર થતી નથી બરાબર એટલે બી આન્સર આવશે રેડી ચાલો થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે મિત્રો એનો મતલબ આજમાં આપણે અહીંયા પાંચથી છ એમ સીક્યુ સોલ્વ કર્યા છે બરાબર મિત્રો ખાસ વેલકમ સ્લાઇડ છે એમાં તમને મેં કીધું તો એકવાર ફરી યાદ કરાવી તો આપણી એન્ડ્રોઈડમાં એપ્લિકેશન છે આ નામથી બાકી તમે આ યુટ્યુબ ચેનલમાં અત્યારે લેક્ચર જોતા હોય તો તમે આશા રાખું છું કે સબસ્ક્રાઈબ કરી જશે તમારી સાથે જે બીજા મિત્રો ભણતા હોય એને શેર કરજો રેડી વધારે તમારો સમય લેવો નથી ફરી પાછા આપણે નવા એપિસોડમાં તમને ટૂંક જ સમયમાં મળશું આભાર